नवसारी नगर पालिका की आवक में वधारो करवा माटे पालिका द्वारा करोड़ों रुपया खर्चे शहर ल्योनसिकोई विस्तार में मधुरम बंगलोज नी सामे आवेला शॉपिंग सेंटर नी दुकानों अने हॉल नो कोई दुरुपयोग करी रह्यो होय जेनी जाण थता ज पालिकाए सील मारी ने कार्यवाही करवानी तैयारी करी छे। नवसारी नगरपालिकाना शासकों द्वारा पालिकानी आवक में वधारो करवा शहेरमां अनेक जग्या उपर शॉपिंग सेंटरो बनावामां आव्या छे, जेमां शहेरना हादसमां ल्योनसी कोई विस्तारमां मधुरम बंगलोजनी सामे पालिकानी जग्यामां अंदाजे 8 वर्ष अगाउ अंदाजित 2.5 करोड़ रुपयाना खर्चे 15 दुकानों अने मोटा हॉल सहितनुं शॉपिंग सेंटर बनावामां आव्युं हतुं, परंतु वरसादी कांश उपर शॉपिंग सेंटर बनावी देता कलेक्टरे हराजीनी मंजूरी आपी न हती। वर्षो सुधी कलेक्टरमां रजूआतो करवा बाद शॉपिंग सेंटर धूळ खाई रह्युं हतुं। जो कि थोड़ा महीनाओ अगाउ पालिकाए वरसादी कांश नजीकमां बॉक्स कलवट बनावीने कांसनी दिशा बदली छे, त्यारबाद कलेक्टरमां फरी शॉपिंग सेंटरनी हराजी करी शकाय ए माटे रजूआत करवामां आवी छे। તે દરમિયાન શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનો અને હોલનો કોઈક દુરુપયોગ કરી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું, જેથી પાલિકાએ તાત્કાલિક દુકાન અને હોલને સીલ કર્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પરંતુ સમગ્ર મુદ્દે વિપક્ષે પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની અણઆવડતના કારણે આ વર્ષો અગાઉ કરોડોના ખર્ચે બનેલ શોપિંગ સેન્ટર જર્જર બન્યું અને હવે તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું અને પાલિકાના શાસકોએ પ્રજાના રૂપિયા પાણીમાં વેડફાયા હોવાના આક્ષેપો કર્યા છે। હાલમાં જ અમારી પાસે એક બનાવ આવ્યો હતો 3-4 દિવસ પહેલાં કે નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં કોઈ અજાણી હિસાબે ગેરકાયદેસર ત્યાં સિમેન્ટની ગોણો ભરી રહ્યા છે, ત્યારે અમારા મ્યુનિસિપાલિટી એન્જિનિયર સ્થળ નિરીક્ષણ કરતા તો કોઈ 2 જેટલી દુકાનોમાં 300 જેટલી ગોણો સિમેન્ટની મૂકીને ભાઈ પોતાના તાળા મારીને જતા રહ્યા હતા, જેથી કરીને અમે તાત્કાલિક ત્યાં સીલ મારી દીધું છે અને હાલમાં અમે તપાસનો વિષય કોન્ટ્રાક્ટરને બી બોલાવ્યો છે કે ભૂતપૂર્વ અમારા નગરપાલિકાના કોન્ટ્રાક્ટર હતા પણ જે છેલ્લા 2.5 વર્ષ અમારે કોઈ કામ કરતા નથી, એટલે એવા ઈસમ પાસે અમે માહિતી માંગી છે કે કોના કહેવાથી તમે ત્યાં પરમિશન આપી અને કોણે આપી છે, એમાં કોઈ જવાબદાર અધિકારી હશે તો અધિકારી પર બી અમે કડક કાર્યવાહી કરવાના છે, એ આ તબક્કે હું આપને ખાતરી આપું છું। હોલ પણ ઉપયોગમાં લઈ લેવામાં આવતા હતા, જે એમાં લોખંડનો સામાન મૂકવાનો હતો, એમાં જે લોખંડનો સામાન મૂક્યો છે એમાં ઘણો સામાન તો નગરપાલિકાના જે અમારા જે કહેવાય કે માઇનોર ડિપાર્ટમેન્ટનો સામાન છે અને એ આપણે ત્યાં ઘણી વખત પેલો સામાન એરિયા દૂર પડવાથી અમુક સામાન ત્યાં મૂકી રાખતા હતા, બાકીનો સામાન જો એ કોઈ બહારના ઇસમનો છે તે અમે તપાસ કરી રહ્યા છીએ, પણ એટલું હું આપને ખાતરી આપું છું કે આમાં કોઈ નગરપાલિકાનો કર્મચારી કે અધિકારી અંદર ઇન્વોલ્વ હશે તો અમે બક્ષવાના નથી અને એના પર કડક કાર્યવાહી કરવાના છે। શોપિંગ સેન્ટરના દુરુપયોગ મુદ્દે પાલિકાના પ્રમુખ આકરા પાણીએ જણાવ્યા હતા, શોપિંગ સેન્ટરમાં દુકાનો કોન્ટ્રાક્ટર દ્વારા દુરુપયોગ થઈ રહ્યો હોવાનું જણાતા તેને સીલ મારી તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટર સહિત પાલિકાના કર્મચારી કે અધિકારી સામેલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે પ્રમુખે તૈયારી દર્શાવી છે। સાથે જ વરસાદી કાશની સમસ્યાનું સમાધાન લાવીને કલેક્ટરમાં રજૂઆત કરતા કલેક્ટરે આગામી થોડા મહિનામાં જ હરાજી માટે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હોવાનું જણાવ્યું હતું। નવસારી નગરપાલિકાની તિજોરીને સારી એવી આવક થાય હેતુસર ભૂતકાળમાં નવસારી નગરપાલિકાની પડેલ જગ્યામાં શોપિંગ સેન્ટરનું નિર્માણ કર્યું હતું। આ શોપિંગ સેન્ટર જ્યારથી નિર્માણ કાર્ય ચાલુ છે ત્યારથી જ વિવાદોના બહુમરમાં રહ્યું હતું। સૌપ્રથમ તો આ જે શોપિંગ સેન્ટર છે તે કુદરતી કાંસ પર બાંધવાના કારણે જે શરૂઆતથી જ વિવાદમાં રહેવાના કારણે તાંત્રિક મંજૂરી ન મળવાના કારણે અત્યારે આ લગભગ 7-8 વર્ષથી બન્યા બાદ પણ હરાજી ન થવાના કારણે નવસારી નગરપાલિકાને ભારણ પડતું જ આવ્યું હતું। બજેટોમાં ખાલી માત્ર ને માત્ર આવક દર્શાવવામાં આવતી હતી, જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકા એકત્રીકરણ થયું ત્યારે એક આશા સેવાઈ રહી હતી કે આ જે શોપિંગ સેન્ટર છે તેની હરાજી કરવામાં આવશે, પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના શાસકોના ઇશારે ચાલતા અધિકારીઓ માત્ર ને માત્ર આખો જ વિકાસ કાગળ પર દર્શાવીને સબ સલામત છે તે બતાવવા માટે દેખાડો કરે છે। અહીં ભૂતકાળમાં 2-3 વાર સનિરીક્ષણ કરતા અનિચ્છનીય બનાવની ઘટના સામે આવી હતી, ઘણીવાર અહીંના તાળા તૂટ્યા હતા। હાલમાં જ એક કોન્ટ્રાક્ટરે અહીં પોતાનો માલસામાન મૂકી કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે નવસારી વિજલપુર નગરપાલિકાના અધિકારીઓને આ સામે આવતા જ એ લોકોએ તાત્કાલિક ધોરણે સીલ માર્યું હતું। અહીં જે આ શોપિંગ સેન્ટર છે તે 2-2.5 કરોડ રૂપિયાના ખર્ચે બંધાયા બાદ 7-8 વર્ષ થવાના કારણે જર્જરિત અવસ્થા બાબતે પહોંચી ચૂક્યું છે, એટલે જે 2-2.5 કરોડ રૂપિયા જે ખર્ચવામાં આવ્યા તે લોકોના પાણીમાં જ ગયા એ ચોક્કસ કહી શકાય છે। શહેર વિકાસના નામે પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા શોપિંગ સેન્ટરની આવક પાલિકાને મળશે એવું પાલિકા ગત વર્ષમાં બજેટમાં બતાવી આવી હતી, પરંતુ અધિકારીઓની હોશિયારીના કારણે વરસાદી કાંસ પર બનેલ
શોપિંગ સેન્ટરની દુકાનો કે હોલની હરાજી થઈ શકી નહીં, જેના કારણે બજેટમાં દેખાતી આવક ફક્ત કાગળ પર જ રહી ગઈ છે, જેથી પાલિકાના સત્તાધીશો વહેલી તપે શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી કરે તો પાલિકાની આવક વધી શકે છે. પરિમલ વકવાણા, D9 ન્યૂઝ, નવસારી. અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.